ભાવનગર વ્યાસબી ભાવના દુકાનદારો પર થતા જીવલેણ હુમલા સામે રક્ષણ આપવા બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાવનગર વ્યાજબી ભાવના દુકાનદારો પર થતા જીવલેણ હુમલા સામે રક્ષણ આપવા બાબતે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં લગભગ 17,200 જેટલા વ્યાજબી ભાવના દુકાનદારી દ્વારા રેશન કાર્ડ ધારકોને આધારિત બાયોમેટ્રિક ફિગર મેઇ કરીને આવશ્યક ચીજવસ્તુ જેવી કે ઘઉં, ચોખા, ખોળ, તેલ, કેરોસીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બારકોડ રેશન કાર્ડની અમલદારી થઈ ત્યારથી મોનલાઇન સર્વર ઠપ થવાનું કે ધીમું પડવાનું કે નેટ કનેક્ટિવિટી ન મળવાના પરિણામે ગ્રાહકો અને વ્યાજબી ભાવના દુકાનદારો વચ્ચે રોજિંદા ધર્મજ્ઞ અને ઝઘડા થાય છે. ગયા અઠવાડિયે ગોધરા શહેરના દુકાનદાર શ્રી અશરફભાઈ ઉપટ આ બાબતે એક ગ્રાહક કાટા પપ્પા છરી જેવા ઘાતક હત્યાથી જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો, જે સીસીટીવી ફૂટેજ પર સરકારશ્રીમાં કરવામાં આવેલા છે. આ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં વ્યાજબી ભાવના દુકાનદારોમાં પડેલા છે, ત્યારે સરકારશ્રીમાં અમારી નેટ કનેક્ટિવિટીને સર્વર ધીમું ચલાવવાની વારંવાર જમાતો પ્રતિ આંખાડા કાન કરી રહી છે. કરોડો રૂપિયાના આંધણ પછી પણ સરકારશ્રી દ્વારા વિતરણ વ્યવસ્થા સરળ કરવાને બદલે વવાતી જાય છે અને લોકોના રોષનો ભોગ બની રહે છે, ત્યારે ગુજરાત રાજ્ય કર પ્રાઇઝ શાપ એસોસિએશનના પ્રમુખ શ્રી મહિપતસિંહ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક આવેદન આપવામાં આવ્યું, જિલ્લા કલેક્ટરને પણ સોંપવામાં આવ્યું અને આ ઘટનાને વખોડી દુકાનદારોને પૂરતું રક્ષણ આપવાની માંગણી સાથે ઘટનાના વિરોધમાં આવતીકાલે 25 જૂનને મંગળવારના રોજ ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદાર એક દિવસની પ્રતિક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર જિલ્લાના દુકાનદારો પણ જોડાય. એ બાબતે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ફિંગરપ્રિન્ટ મેચ ન થાય તો લાભાર્થીઓને અનાજ આપવું ફરજિયાત છે, પરંતુ જો સર્વર બંધ હોવાના કારણે આ સંચાલનનો અમલ ન થાય તો ઉચ્ચ અધિકારીશ્રી દ્વારા નોટિસ આપી અને તપાસ કરી અને દંડનીય કે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. આમ દુકાનદાર બંને બાજુથી પીસાતી વિતરણ વ્યવસ્થા સરળ બનાવવા માટે જરૂરી સુધારો કરી આપવા તથા સરકારી નીતિનો અમલ કરવા દુકાનદારોને આવા અસામાજિક તત્વો સામે પૂરતું રક્ષણ આપવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પ્રમુખ શ્રી મહિપતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રસિંહ વેગડ, પ્રકાશભાઈ બોસમિયા સહિતના અમારે સરકારમાં ઘણા ટાઈમથી અમે જે રજૂઆત કરી છે, અમારી કનેક્ટિવિટી ઓછી મળે છે, સર્વર ધીમું ચાલે છે, એના હિસાબે દરેક વેપારીને ઓલ ગુજરાત રાજ્યના જે વેપારી છે એને તકલીફ થાય છે. અને આધાર આધારિત જે ફિંગરપ્રિન્ટ અમારે દેવાના હોય છે એમાં અમુકના જે ફિંગરપ્રિન્ટ લાગતા નથી, એના હિસાબે ગ્રાહકો સાથે અમારા વેપારીને ઘર્ષણ ઊભું થાય છે. ને છેલ્લા ગયા વીકમાં એક જે વખોડી કાઢી એવો એક બનાવ બન્યો, ગોધરામાં એક વેપારીને ત્યાં ફિંગરપ્રિન્ટ નહીં લાગતા એને ઘર્ષણ ઊભું થયું, એને શરીરના એવાથી હુમલો કર્યો ગ્રાહકે અને વેપારીને માર મારવામાં આવ્યો. વેપારીના માલનો બેફામ ઘા કરી દીધા, બહાર ફેંકી દીધો અને એનો કેસ પણ હજી પૂરો લેવાનો નથી, એને કોઈ ધરપકડ કરવામાં આવી નથી. એટલે અમારું ગુજરાત રાજ્ય એસોસિએશન એમને સત્ત શબ્દમાં વખોડી કાઢે છે અને ગુજરાત એસોસિએશન પ્રમુખ તરીકે મેં આજે દરેક ગુજરાતમાં દરેક જિલ્લામાં 33 જિલ્લા જે અમારા છે દરેક જિલ્લાએ મેં કલેક્ટર સાહેબને એના વિરુદ્ધ આવેદનપત્ર આપવું. 25/6ના રોજ મંગળવારે ઓલ ગુજરાતને રેશન શોપ એસોસિએશન તરફથી આદેશ મળવા આપ્યો છે કે અમે દરેક દુકાનો ઓલ ગુજરાતની બંધ રહેશે એવો નિર્ણય કર્યો છે. અને કાલે અમે 25/6ના રોજ ગાંધીનગર પણ સરકારમાં પણ રજૂઆત કરવાના છીએ, સચિવને રજૂઆત કરીશું અને અમારા જે વેપારીઓને જે તકલીફો થાય છે, સર્વર ધીમું ચાલે છે, ફિંગરપ્રિન્ટ બરાબર પૂરા લેવાતા નથી, ગ્રાહકોનું ઘર્ષણ થાય છે, એ બારામાં રજૂઆત કરવા જવાના છે તો યોગ્ય થાય
એવી અમારી વિનંતી. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ફિરોઝ મલિક સાથે હિરેન ચૌહાણ ભાવનગર.